જય માતાજી મિત્રો, રૂબી કિચન કિંમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રન ફેમસ એવી કોથમીરવડી. આ કોથમીરવડી ખાવામાં એકદમ સરસ લાગે છે અને નાનાઓથી લઈ મોટાને બધાને આ કોથમીરવડી ભાવે એવી જ આપણે આજે કોથમીરવડી બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ મહારાષ્ટ્રની ફેમસ એવી કોથમીરવડી. તો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે કોથમીર વડી બનાવવા માટે એક કપ ચણાનો લોટ લઈ લીધો છે. આ રીતના તમારે કોઈ પણ વાટકીનું માપ લઈ લેવાનું અને તમારે એક વાટકી ચણાનો લોટ હોય તો તેની અંદર આપણે 2-3 ટેબલસ્પૂન જેટલું સોજી નાખીશું. આજે આપણે એકદમ અલગ રીતે મહારાષ્ટ્રીયન કોથમીર વડી બનાવી રહ્યા છીએ. તો નોર્મલી તો આ કોથમીર વડીની અંદર ચોખાનો લોટ જ નાખવામાં આવે છે, પણ દરેકના ઘરની અંદર ચોખાનો લોટ હોતો નથી. તો આજે આપણે ચોખાના બદલીમાં રવો કે તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ તમારી એકદમ સરસ આ કોથમીર વડી બનીને તૈયાર થશે. એક કપ આપણો ચણાનો લોટ છે તો તેના માપથી આપણે 2 કપ ધાણા લઈશું. તમારે તેને એકદમ ધોઈ અને સરસ એવા કોરા કરી અને પછી તેને આ રીતના ઝીણા ઝીણા તમારે સમારી લેવાના. તો આપણે આ 2 કપ લીધા છે તો આપણે સૌથી પહેલા તે નાખીશું. તમે 2ના બદલીમાં 3 કપ પણ ધાણાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે મસાલા કરીશું. 1/2 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર નાખીશું. આગળ આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે તમારે લાલ મરચું એ પ્રમાણે જ નાખવાનું. 1/2 ટીસ્પૂન આપણે હળદર નાખીશું. 1 ટેબલસ્પૂન આપણે ધાણાનો પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ટેબલસ્પૂન આપણે ખાંડ નાખીશું. તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. 1 ટેબલસ્પૂન આપણે અજમો લઈશું. તેને આપણે હાથમાં થોડું આ રીતના મસળી અને પસી નાખીશું. 2 ટેબલસ્પૂન જેટલા આપણે તલ લઈશું. 2 ટેબલસ્પૂન જેટલા આપણે આદું, લસણ, મરચાં અને જીરાની પેસ્ટ લઈશું. તો આ રીતના જીરાને પણ તમે અધકચરું મસાલા સાથે ક્રશ કરી લેશો તો સ્વાદ એકદમ સરસ આવશે. તમારા ઘરમાં જે રીતના તીખી ખવાતી હોય એ રીતના તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો. 1/2 આપણે લીંબુનો રસ નાખીશું. કોથમીર વડી ખાટી મીઠી એકદમ સરસ લાગે છે, એટલે તમારે લીંબુ અને ખાંડનો ઉપયોગ કરવાનો, એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે. 1 ટેબલસ્પૂન આપણે ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલાની ફ્લેવર એકદમ વડીની અંદર સરસ આવશે, એટલે તમારે ગરમ મસાલો ચોક્કસથી નાખવાનો. 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. તેલ તમારે આ રીતના માપનું જ નાખવાનું. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. આ કોથમીર વડી મહારાષ્ટ્રની એકદમ ફેમસ કોથમીર વડી છે અને આજે આપણે એકદમ અલગ રીતે આ કોથમીર વડી બનાવી રહ્યા છીએ. એકવાર શિયાળાની અંદર આ રીતના તમે કોથમીર વડી બનાવશો તો ખાવાની એકદમ મજા આવશે. અને અત્યારે શિયાળાની અંદર લીલા ધાણા ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે, એટલે તમે આ સિઝનની અંદર જ આ કોથમીર વડી બનાવીને ખાઈ શકો છો. અને શિયાળામાં આ કોથમીર વડી ખાવાની પણ એટલી મજા આવે છે. હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટને બાંધીશું. જે રીતના આપણે બાજરીનો લોટ બાંધીએ છીએ એ રીતના આ લોટને બાંધવાનો છે. આ રીતના મસળી મસળીને લોટને બાંધવાનો છે, કારણ કે કોથમીરની અંદર પણ થોડું ઘણું પાણીનો ભાગ રહેલો જ હોય છે. ફક્ત આપણે આ લોટ બાંધવાની અંદર 2-3 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને સરસ આપણો આ લોટ બંધાઈ ગયો છે. આપણે રોટલાનો લોટ બનાવતા હોય એ રીતના આ લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાવીશું અને થોડોક લોટને આપણે તેલમાં કેળવી લઈશું. આ રીતના હાથે ચોટે હોય તો તમારે એક ચપ્પાના મદદથી લોટને સરસ ઉખાડી લેવાનો. તો હવે આપણે લોટને સ્ટીમ કરવાનો છે. તેની માટે આપણે આ રીતના નાની કે મોટી જે રીતના તમારે કોથમીર વડી બનાવવાની હોય એ રીતના તમારે પ્લેટ લઈ લેવાની. તેની અંદર આપણે થોડું તેલ નાખીશું અને પ્લેટને બરાબર આપણે આ રીતના સરસ તેલ લગાવી લઈશું. અને જે આપણે આ લોટ લીધો છે તે આપણે થાળીની અંદર પાથરી દઈશું. આ રીતના સરસ તમારે જાડી પાત્રે જે રીતના બનાવી હોય એ રીતના તમારે પાથરવાની. તો આપણે બધા જ લોટને પાથરી દીધો છે અને હવે આપણે તેને બાફવા માટે મૂકીશું. સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે, તો એકદમ સરસ આપણું પાણી ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે પ્લેટને મૂકી દઈશું અને આપણે 15 મિનિટ માટે સરસ એવું બફાવા દઈશું. ગેસ તમારે ફૂલ જ રાખવાનું અને ફૂલ ગેસ ઉપર આપણે 15 મિનિટ માટે થવા દઈશું. તો આપણે 15 મિનિટ પછી ચેક કરી લઈશું.
તો આપણે આ રીતના એક ચપ્પાના મદદથી ચેક કરીશું તો ચપ્પુ આપણું એકદમ સરસ ક્લીન નીકળ્યું છે. તો આપણી વડી એકદમ સરસ બફાઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને હવે આપણે એકદમ ઠંડુ થવા દઈશું. 10 મિનિટ પછી જોઈશું તો આપણી કોથમીર વડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો સાઈડમાંથી પણ એકદમ સરસ ને સૂટી પડી ગઈ છે. હવે આપણે તેના પીસ કરી લઈશું. તમારે નાના મોટા જે રીતના પીસ કરવા હોય એ રીતના તમે પીસ કરી શકો છો. તો આપણે પીસને આ રીતના એક એક કાઢી લઈશું. એકદમ સરસ આપણા પીસ બન્યા છે. કોથમીર વડીના પીસ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમે કોથમીર વડી થોડી વધારે બનાવી દીધી હોય અને તમારે તેને ગરમ ગરમ જ ખાવી હોય તો તમે આ રીતના કોથમીર વડીના પીસ કરીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજની અંદર 2 દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો. અને પછી તમારે જ્યારે પણ કોથમીર વડી ગરમ ગરમ ખાવી હોય ત્યારે તમારે તેને તળીને કે સેલો ફ્રાય કરીને ખાઈ શકો છો. તો હવે આપણે કોથમીર વડીને સેલો ફ્રાય કરીશું. તેની માટે મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તમે તળી પણ શકો છો વધારે તેલ લઈ અને આ રીતના થોડું ઓછું તેલ લઈને સેલો ફ્રાય પણ કરી શકો છો. આ વડી બંને રીતના સરસ લાગે છે. હવે આપણે એક એક વડીને મૂકીશું. આ રીતના તમારે જે મોટું પેન હોય એ રીતના તમારે લેવાનું એટલે વડી એકદમ સરસ તમારી બધી સમાઈ જાય. એક બાજુ બરાબર વડી શેકાઈ જાય પછી તમારે તેને પલટાવવાની. જ્યારે પણ તમે વડી નાખો ત્યારે તમારે એકદમ તેલને ગરમ થવા દેવાનું અને પછી ગેસને તમારે ધીમું કરી દેવાનું. આપણે હવે વડીને એક સાઈડમાં ફેરવશું તો નીચેની સાઈડમાં વડી એકદમ સરસ આ રીતના તળાઈ ગઈ છે. આપણે કોથમીર વડીની અંદર ચોખાના બદલેમાં રવાનો ઉપયોગ કર્યો છે એટલે આપણી વડી એકદમ સરસ ક્રિસ્પી થઈને તૈયાર થશે. આ વડી શિયાળામાં ગરમા ગરમ એકદમ સરસ લાગે છે. ગેસને તમારે મીડિયમ જ રાખવાનો એટલે શેક અંદર સુધી વડી સરસ તળાય. આ વડીને તમે આ રીતના કાચી પણ રાખી શકો છો. જેમ આપણે મુખિયા રાખીએ છીએ તે રીતના પણ તમે વડીને ખાઈ શકો છો. પણ મહારાષ્ટ્રની અંદર આ રીતના વડીને ફ્રાય કે તળીને જ સર્વ કરવામાં આવે છે. કોથમીર વડી બંને બાજુમાંથી સરસ ફ્રાય થઈ ગઈ છે. તમારે આ રીતના 5-1 મિનિટ માટે વડીને ઉલટ પુલટ કરીને બધી બાજુમાંથી આ રીતના તમે જોઈ શકો છો સરસ એવી ફ્રાય કરી લેવાની. તો આપણે હવે એક એક કરીને વડી કાઢી લઈશું. આ રીતના જ આપણે બધી જ વડીને ફ્રાય કરી લઈશું. તૈયાર છે આપણી મહારાષ્ટ્રન ફેમસ એવી જનજણિત કોથમીર વડી. આ કોથમીર વડી ખાવામાં એટલી સરસ લાગે છે. ખાસ કરીને આ કોથમીર વડી શિયાળાની અંદર ખૂબ જ ખાવામાં આવે છે. તો ગરમા ગરમ આપણી કોથમીર વડી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તમે આ કોથમીર વડીને સોસ સાથે, લીલી ચટણી સાથે કે ચા સાથે સર્વ કરશો તો પણ આ કોથમીર વડી એકદમ સરસ લાગશે. અને તમે એકલી પણ ખાશો તો પણ આ કોથમીર વડી એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે. તો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી આ કોથમીર વડી બની છે. હવેથી તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો પણ તમે આ કોથમીર વડી એકદમ સરસ બનાવીને તૈયાર કરી શકો છો. અને આ કોથમીર વડી ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. મેં અત્યારે સેલો ફ્રાય કરી છે. તમે તળીને પણ તેને બનાવી શકો છો અને આ કોથમીર વડી ફટાફટ બની જાય છે. તો તમને આ મારી કોથમીર વડીની રેસીપી કેવી લાગી? જો તમને આ મારી કોથમીર વડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. અત્યારે બાય બાય.